નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સરદાર સરોવર નર્મદા ડેમ 137.58 મીટરની ઐતિહાસિક સપાટીએ. પૂનમની ભરતીને ધ્યાને લઈ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું. ડેમમાં 9.31 લાખ ક્યુસેક પાણીની આવક. 24 દરવાજા ખોલી 6.88 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવાયું. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક ઘટાડો, જોકે પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત. નીચાણવાળા અનેક વિસ્તારો અને ગામોમાં હજુ પણ પૂરના પાણી. કેવડિયા કોલોની નજીક ખાડીના પાણી વચ્ચે ફસાયેલ એક બાળકીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાય. પોલીસ અને ગ્રામજનોની સરાહનીય કામગીરી. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે NDRFની ટીમ તૈનાત કરાઈ. NDRFના જવાનો દ્વારા નર્મદા નદીની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવાઈ. ભરૂચ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બનાવાયેલ કૃત્રિમ જળકુંડમાં મોટા પાયે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. ભરૂચમાં 1200 તો અંકલેશ્વરમાં 1966 પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું. નીલકંઠેશ્વર ઓવારે નર્મદા નદીમાં 800 પ્રતિમાઓ વિસર્જિત કરાઈ. આમોદનગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ સાથે વિપક્ષ ભાજપના સભ્યોનો વોકઆઉટ. માત્ર કોંગ્રેસના નગરસેવકોના વોર્ડમાં જ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાના આક્ષેપ. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો જોવા મળ્યા. પૂજા વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે ગણેશ પ્રતિમા અને તાજિયાને એક જ બોટમાં મૂકી નર્મદા નદીમાં વિસર્જન કરાયું. સરદાર સરોવર નર્મદા ડેમ 137.58 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં 9.23 લાખ ક્યુસેક પાણીની આવક છે, તો પૂનમની ભરતીને ધ્યાને લઈને ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમ 137.58 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં 9.23 લાખ ક્યુસેક પાણીની આવક છે, જેના પગલે ડેમના 24 દરવાજા ખોલી 6.88 લાખ ક્યુસેક નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. હાલ પૂનમની ભરતીને ધ્યાને લઈને નર્મદા ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો ઓછો છોડવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં પાણીની આવકના પગલે પૂરની પરિસ્થિતિ યથાવત રહી છે અને ભરૂચ, નર્મદા તેમજ વડોદરા જિલ્લામાં 160થી વધુ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ચાલુ સિઝનમાં નર્મદા ડેમ 99% ભરાયો છે, જે આવનારા દિવસોમાં ઓવરફ્લો થશે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, જોકે પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત જ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં છેલ્લા 5 દિવસથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે આજે પણ યથાવત રહ્યું હતું. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં 1-1.5 ફૂટનો ઘટાડો નોંધાયો હતો. જોકે નીચાણવાળા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં જ ગરકાવ છે અને લોકોના જનજીવનને માઠી અસર પહોંચી છે. નર્મદા નદીના કિનારાના ગામોમાં ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થયું છે. પૂનમની ભરતીને ધ્યાને લઈ નર્મદા ડેમમાંથી 1.5 લાખ જેટલું પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે, જેનાથી આંશિક રાહત સાંપડી છે. જોકે નીચાણવાળા વિસ્તારો અને ગામ લોકોની હાલત દયનીય બની છે. અત્રે મહત્વપૂર્ણ છે કે પૂનમની ભરતીના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સાંજના સમયે વધારો નોંધાયો હતો અને નર્મદા નદીની જળસપાટી 31 ફૂટની આસપાસ રહી હતી. ગામમાં કોઈ જોવા નથી આવતું, કોઈ પ્રશાસન ખબર નથી લેતું. બધા આવે છે પણ ફરીને જતા રહે છે, પણ લોકોની તકલીફો કોઈ જોતું નથી. અને નર્મદાનું પાણી ઘટે તો હવે કંઈક આપણો પરિસ્થિતિમાં સુધારો થાય અમારો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા બંને કાંઠે વહેતી થઈ હતી. આપ જોઈ શકો છો નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નર્મદા બંને કાંઠે વહેતી થઈ હતી તથા ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા ગામડાઓ પણ પાણીમાં ગરક થઈ ગયા હતા. ત્યારે આપણી સાથે છે બોરભઠા બેટના ખેડૂત, એમની પાસે જાણીશું કયા પ્રકારનું નુકસાન થયું છે ને શું પરિસ્થિતિ છે હાલ તેઓની. શું નામ છે? મારું નામ શૈલેષ પટેલ છે, હું અહીં બોરભઠા બેટનો રહેવાસી છું. અમારા ગામમાં આ પૂર આવવાથી અમારે જે રોકડિયા પાક છે, જમીનમાં જે રોકડિયા પાક પકડ્યો છે, ખીર છે, તુવેર છે, પાપડી છે, રીંગણ છે, આ બધો પાકને વધુ નુકસાન થયો છે. અને આ લોકોનું ઢોવાણ પણ આ પ્રોડક્શન હોલને લીધે આ લોકોનું ઢોવાણ અટકી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો લોકો કેટલો ટ્રાહીમામ છે. આટલા લોકોનું નુકસાન જેટલું છે, પાણી લોકોના ગળામાં ઘૂસી ગયા છે. લોકો આજે કાબૂમાં રહેતા નથી. અને લોકો સરકાર શ્રી પાસે શું માંગ છે આપની, શું કરી શકાય આમાં? મારી સરકાર શ્રીને માંગ છે કે આ પ્રોટેક્શનને કાયદેસર બનાવવામાં આવે અને જલ્દી આ પાણી ઉતરેલા તાત્કાલિક એનું પ્રોટેક્શન હોલ બનાવવામાં આવે.
ચોક્કસ, ખેડૂતો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે, જે પ્રોટેક્શન વોલ છે જેનું કામ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, જે વહેલી તકે પૂરું કરવામાં આવે જેથી અવારનવાર નર્મદામાં પૂર આવવાથી જે નુકસાન થાય છે તેનાથી તેઓ બચી શકે. અલ્પેશ રાઠોડ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર વહી રહી છે, ત્યારે ભરૂચના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે, ત્યારે લોકોના રેસ્ક્યુ ઓપરેશન સહિતની કામગીરી માટે ભરૂચમાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. આજરોજ એનડીઆરએફના જવાનોએ નર્મદા નદીના કિનારે પહોંચી નદીની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા એનડીઆરએફના સભ્યોને સ્ટેન્ડબાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં 3,166 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જળ પ્રદૂષણ થતું અટકે એ માટે તંત્ર દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં જાડેશ્વર સાંઈ મંદિર નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની 1200 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. તો આ તરફ અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલ નજીક બનાવાયેલ કૃત્રિમ જળકુંડમાં 1966 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું. આ તરફ નીલકંઠેશ્વર ઓવારે નર્મદા નદીમાં શ્રીજીની 800 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે નર્મદા નદીમાં 800થી વધુ અને ભાડભૂત ખાતે 576 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. ફુરજા વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે ગણેશ પ્રતિમા અને તાજિયાને એક જ નાવડીમાં મૂકીને નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તારાજીના દ્રશ્યો છે. લોકો પારાવાર મુશ્કેલીમાં છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. તો બીજા એવા કેટલાક દ્રશ્યો છે જે મનમાં શાંતિનો અહેસાસ કરાવે છે. કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો ભરૂચના ફુરજા વિસ્તારમાં જોવા મળ્યા હતા. નદી કિનારે વસેલ ફુરજા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના પાણીના કારણે આ વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાને કેવી રીતે વિસર્જન માટે લઈ જવી એની ચિંતામાં ગણેશ આયોજકો હતા. આ સમય દરમિયાન કેટલાક મુસ્લિમ બિરાદરો તાજિયાને નદીમાં ઠંડા કરવા બોટ લઈને જઈ રહ્યા હતા. તેઓની બોટમાં ગણેશ પ્રતિમા પણ મૂકી દેવામાં આવી હતી. આમ તાજિયા અને શ્રીજીની પ્રતિમાને એક જ બોટમાં લઈ જવાઈ પાવન સલીલા માં નર્મદામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. પૂરની કઠિન પરિસ્થિતિ વચ્ચે આ દ્રશ્યો કોમી એકતાનો સંદેશ પાઠવે છે અને કોમના નામ પર લડતા ઝઘડતા અનેક લોકોને એક શીખ આપી જાય છે. ફહીમ નઝરી શેખ, ભરૂચ શહેર તાજા કમિટી પ્રમુખ. ગત રોજ 12/9/2019 રોજ તાજા વિસર્જન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અહીં મૂકેલ ગણપતિનું વિસર્જન પણ ગણપતિના શ્રદ્ધાળુઓ પૂજા ખાતે પાણી ખૂબ જ હોવાથી થઈ જશે કે એમ નહોતું. તે દરમિયાન પૂજાના લોકોએ તાજા જોડે એક જ નાવની અંદર ગણપતિજી અને તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને એ પણ એક સરસ રીતે અને સુરક્ષિત રીતે નર્મદા નદીમાં જઈ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ અને તાજિયા વિસર્જન કલ તારીખ રહી. મા નર્મદા અધિક સે અધિક ભરાઈ હૈ, જિસકે કારણે શ્રદ્ધાલુઓ કો વિસર્જન મેં બહુ નાના પ્રકાર કી તકલીફે ઉઠાની પડી હૈ ઔર ઉન તકલીફ સમસ્યાઓ કો દેખતે હુએ ખુશી ઔર સૌહાર્દ કા ત્યોહાર હોને કે રૂપ મેં સબ લોગ બડે હર્ષો ઉલ્લાસ કે સાથ મના રહે થે. આમોદ નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ સાથે વિપક્ષ ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં માહિતી પૂરી ન પડવા બદલ તથા ભ્રષ્ટાચાર અને એક જ કોમના વિસ્તારના વિકાસના કામો થતા હોવાના આક્ષેપોને લઈને વિપક્ષ સહિત અપક્ષ મળી કુલ 9 સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 14મા નાણાપંચની 80 લાખની ગ્રાન્ટ આમોદ નગરપાલિકાને ફાળવવામાં આવી છે, જેને માત્ર કોંગ્રેસના વોર્ડમાં જ ફાળવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને 4માં 1 પણ રૂપિયો ફાળવવામાં ન આવ્યો હોવાના આક્ષેપ સાથે વોકઆઉટ કરવામાં આવ્યું હતું. વિપક્ષ વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈ અને એમના વોર્ડમાં કામ નથી થયા 14મા નાણાપંચના એ બાબતને લઈ અને આજે પોતાનું વિરોધ દર્શન અને વોકઆઉટ કરવાના બંદરે વોકઆઉટ કર્યું. સેવા સામાન્ય સભા વિપક્ષ વોર્ડ કર્યો છે તો હવે પછી સામાન્ય સભા ફરીથી બોલાવશે કે કેમ? ના, નિયમમાં કોઈ જોગવાઈ નથી, કારણ કે એમને સહી કરી એટલે સામાન્ય સભાની હાજરી થઈ ગઈ છે અને એમની પક્ષે એની બહુમતી આધારે.
કેવડિયા કોલોની નજીક ખાડીના પાણી વચ્ચે ફસાયેલ બાળકીને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવામાં આવી હતી. હાલ ચોમાસાની સિઝનને કારણે નદી નાળા છલકાયા છે, જેને કારણે નર્મદા ડેમ નજીકના કેવડિયા કોઠી અને ધાવડી ગામ નજીક આવેલ સુખી ખાડીમાં પાણી આવ્યું છે. કોઠી ગામની 13 વર્ષની સુરેખા તળવી નામની બાળકી આ ખાડીમાં કોઈક કારણોસર ગઈ હતી, ત્યાં જ અચાનક ખાડીમાં પાણી આવી જતાં બાળકી પાણી વચ્ચે આવેલ બેટમાં ફસાઈ હતી. જેની જાણ થતાં જ ગ્રામજનો બાળકીને બચાવવા માટે સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં કોઈ ગ્રામજનો દ્વારા કેવડિયા પોલીસને સંપર્ક કરવામાં આવતા કેવડિયા પોલીસે એએસપી અચલ ત્યાગી અને સીપીઆઈ દિલીપ શુક્લાને ઘટના સ્થળે બાળકીના રેસ્ક્યુ ઓપરેશન કરવા પોતાની ટીમને લઈને રવાના થયા હતા. બાળકી પાણીમાં ફસાતા એક પથ્થર ઉપર ઊભી રહી હતી ત્યારે રેસ્ક્યુ ટીમે ખાડીની સામેની બાજુએ એક દોરડું ફેંકી સામે ઊભેલા લોકોને દોરડું બાંધીને બાળકીને જોડી બનાવીને રેસ્ક્યુ ટીમ દ્વારા દોરડાથી ખેંચી લીધી હતી. લગભગ 2 કલાકની જહેમત બાદ આ બાળકીને બચાવી લેવામાં આવી હતી અને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી. પરિવાર સાથેના મિલનના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા 2 દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો. ગુજરાત રાજપૂત હિતવર્ધક સમિતિ સંચાલિત ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા શહેરની રાજપૂત છાત્રાલય ખાતે શુક્રવાર અને શનિવારના રોજ મહિલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જનકસિંહ દાઈમા, ટ્રસ્ટી કિશનસિંહ પરમાર, નગરસેવિકા નીના યાદવ, સમિતિના ચેરમેન અંસુયા રાણા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને લગતી વિવિધ વસ્તુઓ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમારી મહિલાઓનું એક્ઝિબિશન 13-14-2 દિવસનું રાખેલું છે અને બહેનોને પ્લેટફોર્મ મળી રહે એના માટે અમે આયોજન કરેલું છે. એમાં અમે ચણિયાચોરી, સાડી, કુર્તી બહેનો માટેની દરેક વસ્તુઓ અમે અહીંયા લાવેલા છે અને બધી બહેનોને અમે ઇન્વાઇટ કરેલા છે અને અમે આયોજન નવરાત્રિનું બી કરેલું છે મહિલાઓએ ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ તરફથી અને બધાનો અમને સપોર્ટ છે. આમોદ તાલુકાના અનોર ગામે ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આમોદ તાલુકાના અનોર ગામે ગત રોજ આનંદ ચૌદશ નિમિત્તે ગણેશ વિસર્જન હોય ગામના તળાવમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું હતું. ગણેશ વિસર્જન વખતે ગામના આધેડ દશરથ ભીખાભાઈ વસાવાનો પગ લપસી જતા તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેઓનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે. જંબુસરના જલાલપુરા શેખજીની વાડી પાસે રાત્રિના સમયે મગર દેખાતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ચોમાસાની ઋતુમાં વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ જળચરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. આવામાં જંબુસર જલાલપુર ગંજ સહિત જવાના રસ્તે નજીકમાં આવેલ શેખજીની વાડી સામે વરસાદી પાણીના કાંસમાં મોડી રાત્રિના સમયે મગર દેખાયો હતો, જેના પગલે રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. ભરૂચ ક્રેડાઈ દ્વારા શનિવાર તારીખ 14 સપ્ટેમ્બરના રોજ કન્સ્ટ્રક્શન સાઇટના કામદારો માટે નિઃશુલ્ક મેડિકલ અને સર્જિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ગુજરાત ક્રેડાઈ દ્વારા ભરૂચની જય ઝૂલેલાલ હોસ્પિટલ તથા આરકે હોસ્પિટલના સહયોગથી શનિવાર તારીખ 14 સપ્ટેમ્બરના રોજ નર્મદા કોલેજની સામે આવેલ આરકે કાઉન્ટી ખાતે સવારે 9-12 કલાક દરમિયાન, જ્યારે ભરૂચના ચાવજ રોડ સ્થિત રંગ સિટી ખાતે સવારે 10-1 કલાક દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટના કામદારો માટે નિઃશુલ્ક મેડિકલ અને સર્જિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા કામદારોને ખાસ અપીલ કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ સાથે સંકળાયેલ બિલ્ડરો પણ તેમના કામદારોને આ કેમ્પનો લાભ લેવા માટે જાણ કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. જરૂરી જણાશે તો ત્યારબાદ તેવા કિસ્સામાં ઓપરેશનમાં પણ સંસ્થા મદદરૂપ બનશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સરદાર સરોવર નર્મદા ડેમ 137.58 મીટરની ઐતિહાસિક સપાટીએ. પૂનમની ભરતીને ધ્યાને લઈ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું. ડેમમાં 9.31 લાખ ક્યુસેક પાણીની આવક. 24 દરવાજા ખોલી 6.88 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવાયું. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક ઘટાડો, જોકે પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત. નીચાણવાળા અનેક વિસ્તારો અને ગામોમાં હજુ પણ પૂરના પાણી. કેવડિયા કોલોની નજીક ખાડીના પાણી વચ્ચે ફસાયેલ એક બાળકીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાય. પોલીસ અને ગ્રામજનોની સરાહનીય કામગીરી. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. એનડીઆરએફના જવાનો દ્વારા નર્મદા નદીની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવાઈ.
ભરૂચ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા બનાવાયેલ કૃત્રિમ જળકુંડમાં મોટા પાયે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. ભરૂચમાં 1200 તો અંકલેશ્વરમાં 1966 પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું. નીલકંઠેશ્વર ઓવારે નર્મદા નદીમાં 800 પ્રતિમાઓ વિસર્જિત કરાઈ. આમોદનગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ સાથે વિપક્ષ ભાજપના સભ્યોનો વોકઆઉટ. માત્ર કોંગ્રેસના નગરસેવકોના વોર્ડમાં જ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાના આક્ષેપ. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતાના પ્રેરણાત્મક દ્રશ્યો જોવા મળ્યા. પૂજા વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે ગણેશ પ્રતિમા અને તાજિયાને એક જ બોટમાં મૂકી નર્મદા નદીમાં વિસર્જન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.